મનપાની મુખ્ય કચેરીના બહાર હોબાળો મચી ગયો હતો. બીઆરટીએસ અને સિટી બસમાં અકસ્માતને મામલે નવસર્જન ટ્રસ્ટ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. પ્લેનકાર્ડ અને બેનર સાથે આવેલા લોકોએ કચેરી બહાર ધક્કા મુક્કી કરી હતી. આરોપ કરતા ટ્રસ્ટ દ્વારા કહેવાયું હતું કે બસના ડ્રાઈવરો પાસે લાયસન્સ બેજ પણ નથી હોતા. ભરતીમાં કૌભાંડ થતા હોવાને કારણે અકસ્માતની વણઝાર શરૂ થઈ છે. ઇજેદારોને દૂર કરી બ્લેકલિસ્ટ કરાવવાની માંગ સાથે નારેબાજી કરાઈ હતી. સુરત નવસર્જન ટ્રસ્ટ પ્રમુખ વિશ્વ પઠાણ, અમે એસએમસીમાં આજે એટલા માટે આવ્યા છે કારણ કે 2019ની અંદર 15 નિર્દોષ લોકોના જીવ ગયા છે સિટી બસ અને બીઆરટીએસ બસની અંદર. ડ્રાઈવરો ખૂબ જ બેદરકારીથી વાહનો હંકારી રહ્યા છે. જેમ રેસ ચાલતી હોય દારૂડિયા પાછળ જેમ પોલીસ પડે છે તે રીતે આ લોકો ગમે તે રીતે બસો હંકારી રહ્યા છે. એના માટે અમે આવ્યા છે કે સાહેબ આ લોકો પર તમે અંકુશ મૂકવા, લોકો નિરંકુશ થઈ ગયા છે અને ડ્રાઈવરોની બેદરકારીને કારણે હાલમાં જે મૃત્યુ થયા છે એક મહિનાની અંદર 4 લોકો મૃત્યુ, 4 લોકોની અંદર લોકોને રાજ્ય સરકાર તરફથી, મેયર તરફથી ને એસએમસી તરફથી એ લોકોને વળતર મળે. અને બીજી એક મહત્ત્વની વાત તમને તમારા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે બીઆરટીએસ અને સિટી બસની અંદર ઇજારદારોને મતલબ એટલું જ આપ્યું છે કે તમારે ડ્રાઈવર અને કંડક્ટરને પૂરા પાડવા, અને ડ્રાઈવરોને માસિક ભથ્થું 30,000 અને કંડક્ટરને માસિક ભથ્થું 15,000. પરંતુ આ ઇજારદારો, નાલાયક નફ્ફટ ઇજારદારો 5-10 હજાર રૂપિયામાં કંડક્ટરો મૂકે છે અને 10-12 હજાર રૂપિયાની અંદર ડ્રાઈવરો મૂકે છે અને એમાં ભ્રષ્ટાચાર કરે છે. તેમાં છતાં વિશેષ ડ્રાઈવરો ઇજારદારોના હિસારે ટિકિટની ફાળવણી કરવામાં આવે છે મુસાફરો પાસેથી. તે પૈસા એસએમસીમાં જમા કરાવતા નથી કારણ કે એ લોકો કેટલા મુસાફરોને ટિકિટ આપતા નથી અને એ પૈસા પોતાના ગજવામાં મૂકી દે છે. એસએમસીના નીતિ નિયમો અને ઠરાવ મુજબ એ પૈસા ડેલી ટુ ડેલી તમે ઓનલાઈન પર કનેક્ટ કરો એટલે અહીંયા જમા કરાવવાના હોય છે, પણ એ પૈસા એ લોકોના ગજવે જાય છે અને એ પૈસા થકી આપણી સુરતની પ્રજા ઉપર વેરોનું ભારણ ભર્યું.